માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જેનું નામ ગુંજી રહ્યું છે એવા સંત શિરોમણી બજરંગદાસ બાપાના જન્મસ્થળ અધેવાડા વિશે તો આપણે સો જાણીએ છીએ. બજરંગદાસ બાપાના પાવનકારી સ્થાનક બગદાણા વિશે પણ આપણે સો જાણીએ છીએ. પરંતુ શું મિત્રો, તમે એ ગામ વિશે જાણો છો જે ગામની ગલીઓમાં સંત શ્રી બજરંગદાસ બાપાનું બાળપણ વીત્યું હતું, જ્યાં આજે પણ બજરંગદાસ બાપાના વંશજો રહે છે અને તેનું જૂનું મકાન મોજૂદ છે? ખરેખર મિત્રો, આ ગામ વિશે વધુ માહિતી મેળવવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, આમ તો બજરંગદાસ બાપાનો જન્મ અધેવાડા ગામમાં થયો હતો, પરંતુ તેનું બાળપણ વલ્લભીપુર પાસે આવેલા લાખણકા ગામની શેરીઓમાં વીત્યું હતું, જે ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલું છે અને બગદાણાથી લગભગ 87 કિલોમીટર દૂર છે. મિત્રો, આ ગામમાં તેનું જૂનું મકાન પણ મોજૂદ છે, પરંતુ સમયની સાથે અહીં નવા મકાનનું નિર્માણ કરવામાં આવેલું છે. મિત્રો, બજરંગદાસ બાપાના પિતાનું નામ હિરદાસ અને માતાનું નામ શિવકુંવરબા હતું. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા. યુવાન ભક્તિરામ જ્યારે પોતાના ગુરુ સીતારામ બાપુને દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ તેમને કહ્યું કે તમે તો ખુદ સંત શિરોમણી છો, મારે તમને દક્ષિણા આપવી જોઈએ, તમારે મને નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઈક આપવા માગતા હોય તો એવું કંઈક આપો કે જેથી મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારે સીતારામ બાપુએ તેમને નવું નામ આપ્યું, બજરંગી, અને કહ્યું કે આખું જગત તને બજરંગદાસના નામથી ઓળખશે. ગુરુ જ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ હતું 1941. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવનું મંદિર બજરંગદાસ બાપાને પસંદ આવ્યું અને હંમેશને માટે તેઓ અહીં રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ વર્ષ 1951માં આશ્રમ સ્થાપના કરી હતી. મિત્રો, બાપા સીતારામે બગદાણામાં વર્ષ 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આરસપાળના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે અને બંને બાજુ કાચ છે. શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. સમય જતાં ભક્તિરામ આખા જગતમાં બાપા સીતારામ અને બજરંગદાસ બાપાના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ વર્ષ 1977માં દેહ ત્યાગ કર્યો. બજરંગદાસ બાપાની પુણ્યતિથિ પોષ વદ ચોથ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીં ધૂમધામથી ઉજવાય છે.